નમસ્કાર બાળકો, ધોરણ 8 વિષય વિજ્ઞાન, તેમાં આજે આપણે જોવાનું છે 3.5 પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે, બરાબર. હવે આપણે મોસ્ટ ઓફ આપણા ઘરમાં મોટાભાગની વસ્તુ આપણે પ્લાસ્ટિકના ડબલા કે પ્લાસ્ટિકની વસ્તુમાં સંગ્રહ કરશું, એટલે કે એમાં ભરશું, બરાબર. કોઈ પણ ખાદ્ય પદાર્થો છે કે પછી બીજા સૂકા અનાજ છે, બરાબર, તો દૂધ છે, એ આપણે શું કરીએ છીએ, પ્લાસ્ટિકની બોટલમાં જ ભરશું, કારણ કે અત્યારે આપણા ઘરમાં મોટાભાગે પ્લાસ્ટિકની વસ્તુઓ જ હોય છે. આ બાબત માટે તેમનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. ધાતુઓ કરતાં વજનમાં હળકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટર કાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. અને શા માટે આટલો બધો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? તો કારણ કે એક તો પહેલાં તો તે હળવું છે, એનું વજન હોતું નથી, એટલા માટે પાછું તે સસ્તું મળે છે બજારમાં. એટલા માટે આપણે વધુ વસ્તુ હોય એટલા માટે આપણે એને ખરીદી છીએ, બરાબર છે. પછી હવે તો પ્લાસ્ટિકનો બધે જ ઉપયોગ થવા માંડ્યો, મોટર કારમાં, હવાઈ જહાજમાં, બરાબર. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલીક અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય છે. તો જો આપણે પ્લાસ્ટિક કેમાં વપરાય છે, બરાબર, એની યાદી બનાવીએ તો કેટલી બધું યાદી બને, કારણ કે હવે મોસ્ટ ઓફ બધે પ્લાસ્ટિક જ વપરાય છે, બરાબર. ઘર સજાવવા માટેની જે વસ્તુ છે તો એમાં પણ હવે પ્લાસ્ટિક આવી ગયું. તો ચાલો હવે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. તો હવે આપણે એના ગુણધર્મો જોશું. એમાં પહેલું છે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ. તમે જાણો જ છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે તેને કાટ લાગે છે, તેઓ સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પણ પ્રતિક્રિયા આપતું નથી, તે સરળતાથી ખવાઈ જતું નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. હવે જો શું કહે છે કે જ્યારે આપણે કોઈ બીજી વસ્તુ લઈ પ્લાસ્ટિક સિવાયની, લોખંડની કે ધાતુની, બરાબર, તો એ શું થઈ જાય કે પાણીમાં કે આપણે હવામાં રાખીએ એટલે એમાં ભેજ રાગે એટલે એ કટાઈ જાય. પણ પ્લાસ્ટિકને આપણે ગમે ત્યાં રાગી એને પાણીમાં રાખી તો પણ એને કાંઈ થતું નથી, બરાબર. એટલા માટે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનો વધુ ઉપયોગ કરવા લાગ્યા. પછી છે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. બીજો ગુણધર્મ છે કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. તો શા માટે આ ગુણધર્મ ખાસ યાદ રાખજો. આ બે માર્ક કે 3 માર્કમાં પૂછાઈ શકે. તમારા વાલી અથવા તો દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા. તમે આજે જે ડોલ કે તબલબ વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે? પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું છે? પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે, બરાબર. હવે તમે પહેલાં જુઓ, તમારા દાદા દાદી કે નાની હોય, બરાબર, ત્યારે એને પૂછજો કે તમે પહેલાં કયા પ્રકારની ડોરને ટબલર વાપરતા, બરાબર. તો ત્યારે છે એ પિત્તળ કે એવું હતું, બરાબર, એનું વાપરતા. અને અત્યારે હવે આપણે પ્લાસ્ટિકનું વાપરીએ છીએ. અને શા માટે પ્લાસ્ટિકનું વાપરીએ છીએ? કારણ કે તે હળવું હોય છે, મજબૂત હોય છે, એટલા માટે. પછી તે તૂટી જાય તો પણ આપણે એને બીજા આકારમાંથી બીજી વસ્તુ બનાવી શકીએ છીએ. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં પણ સસ્તું હોય છે. તેઓ ઉદ્યોગમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓમાં બહેરો વપરાશ થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી કરો. હવે શું કહે છે કે પ્લાસ્ટિક છે એ ધાતુ કરતાં પણ સસ્તું હોય એટલે એને બધા વધુ ખરીદ છે. પછી હવે તો ઉદ્યોગમાં તથા ઘર વપરાશમાં પણ એનો વધુ વપરાશ થવા લાગ્યો. તો હવે તમે ઘર વપરાશમાં જે વસ્તુ પ્લાસ્ટિકની વાપરતા હોય, બરાબર, તેના નામ લખવાનું તમને કીધું છે. નમસ્કાર.